વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું યુનિટ 2 ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો ઉત્સવ જે છે એના વિશે આપણે જોઈશું. તો વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે રમત ગમતનો જે ઉત્સવ છે એ ચાલે છે. બાલકાહ પ્રસન્નાહ સનતિ. બાલકા એટલે બાળકો, પ્રસન્ના એટલે આનંદમાં, સંતિ એટલે છે એટલે બાળકો ખૂબ આનંદમાં છે. સર્વે કૌશલ્ય પ્રદર્શનમ કરતું ઈચ્છંતિ. સર્વે એટલે બધા જ, કૌશલ્ય એટલે જે કુશળતા, એમની જે કુશળતા છે એનું પ્રદર્શનમ એટલે પ્રદર્શન, કરતું એટલે કરવા, ઈચ્છંતિ એટલે ઈચ્છે છે. કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી. કુત્રચિત એટલે કે ક્યાંક, ધાવન સ્પર્ધા, ધાવન એટલે દોડવાની અને સ્પર્ધા, દોડવાની સ્પર્ધા ચલતી એટલે ચાલે છે, ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાહ પ્રયત્નપૂર્વકમ સિદ્ધતયા ધાવંતી. બાલકા એટલે જે બાળકો છે એ પ્રયત્નપૂર્વક એટલે પ્રયત્ન કરીને, સિદ્ધતયા એટલે ઝડપથી, ધાવંતી એટલે દોડે છે, બાળકો પ્રયત્ન કરીને ઝડપથી દોડે છે. કતિપય બાલકાહ ઊંચે ઊંચેહ વદંતી. કતિપય, કતિપય એટલે કેટલાક, બાલકાહ એટલે બાળકો, કેટલાક બાળકો ઊંચે એટલે ઊંચેથી, મોટેથી, વદંતી એટલે બોલે છે. ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું. ધાવતું એટલે દોડો, દોડો ત્વરિતમ એટલે ઝડપથી, દોડો 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 ઝડપથી દોડો. એટલે કેટલાક બાળકો ઊંચેથી બોલે છે કે દોડો દોડો જલ્દી દોડો. કુત્રચિત ગોલ શેપક સ્પર્ધા ચલતી. કુત્રચિત એટલે ક્યાંક, ગોલ શેપક એટલે કે ઘોડા ફેંક સ્પર્ધા, ચલતી એટલે ચાલે છે, ક્યાંક ઘોડા ફેંકવાની સ્પર્ધા ચાલે છે. ક્રમશઃ ક્રીડકઃ લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે ક્રમ પ્રમાણે, ક્રીડક, ક્રીડકઃ એટલે ખેલાડી, લોહ ગોલકમ, લોહ એટલે લોખંડનો અને ગોલકમ એટલે ગોળો, લોખંડનો જે ગોળો છે, ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકે છે, વારાફરથી જે ખેલાડીઓ છે એ લોખંડનો ગોળો ફેંકે છે. કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત એટલે ક્યાંક કબડ્ડી ચાલે છે. કુત્રચિત ક્રીડકઃ દીર્ઘ લંઘનમ કરોતિ. કુત્રચિત એટલે ક્યાંક, ક્રીડક એટલે જે ખેલાડી છે તે દીર્ઘ લંઘન એટલે લાંબી કૂદ કરે છે. સમયક્તયા સર્વાહ સ્પર્ધાહ પૂર્ણાહ ભવંતી. સમયક્તયા એટલે સમયસર, સર્વા એટલે બધી, સ્પર્ધા એટલે સ્પર્ધા, પૂર્ણાહ એટલે પૂર્ણ, ભવંતી એટલે સમયસર બધી જ સ્પર્ધા પૂર્ણ થઈ. સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતી. એટલે કે સમાપન કાર્યક્રમ હશે એટલે સમાપ્તિનો જે કાર્યક્રમ હતો એનો પ્રારંભ એટલે શરૂઆત થઈ. વિદ્યાલય આચાર્ય સ્વસ્થાનત ઉઠિસ્થતિ વદતી ચ. એટલે વિદ્યાલયના જે આચાર્ય, જે આચાર્ય હતા, સ્વસ્થાનત એટલે પોતાના સ્થાન પર, ઉઠિસ્થતિ એટલે ઉઠે છે, વદતી ચ, ચ એટલે અને, અને વદતી એટલે બોલે છે, એટલે જે શાળાના જે આચાર્ય છે પોતાના સ્થાન પર ઉભા થાય છે અને કહે છે, શું કહે છે, ખેલ મહોત્સવે આગતાનામ પ્રતિભાગીનામ કૃતે અભિનંદનમ. એટલે કે ખેલ મહોત્સવમાં જે આગતાનામ, આગતાનામ એટલે આવેલા, પ્રતિભાગીનામ કૃતે એટલે ભાગ લેનારાઓ માટે, પ્રતિભાગીનામ કૃતે એટલે ભાગ લેનારાઓ માટે અભિનંદન. એટલે જે શાળાના આચાર્ય પોતાના સ્થાન પર ઉભા થાય છે અને જે ખેલ મહોત્સવમાં જે ભાગ લે છે એ બધા ભાગ લેનારને અભિનંદન પાઠવે છે. એશોહ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. એશો એટલે કે આ, અસ્માકમ એટલે આપનો, પ્રથમ એટલે પહેલો ખેલ મહોત્સવ છે. અસ્માકમ શાળાયામ અસ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્ત અસ્તિ. અસ્માકમ એટલે આપની શાળા, એટલે શાળામાં અસ્મિન વર્ષે એટલે આ વર્ષે, નૂતન એટલે નવા, શિક્ષક એટલે શિક્ષક, નિયુક્ત એટલે નિમણૂક, અસ્તિ થઈ છે. ઓકે, તો આપની શાળામાં આ વર્ષે એક નવા શિક્ષકની નિમણૂક થઈ છે. એતત સર્વ તસ્ય પ્રયાસસ્ય ફલમ. એતત એટલે આ, સર્વ એટલે બધું જ, તસ્ય એટલે તેમના, પ્રયાસસ્ય એટલે પ્રયત્નનું ફલમ એટલે ફળ છે, આ બધું જ
તેમના પ્રયત્નનું ફળ છે. તમપી અભિનંદનમ, તમપી એટલે તેમને પણ અભિનંદન. અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થમ પ્રશિક્ષકઃ અપિ અસ્તિ. અધુના એટલે અત્યારે, અસ્માકમ વિદ્યાલય એટલે આપની શાળામાં વ્યાયામ પ્રશિક્ષણાર્થ એટલે કે ની તાલીમ માટે, વ્યાયામની તાલીમ માટે પ્રશિક્ષકઃ એટલે કે તાલીમ પામેલ શિક્ષક અપિ અસ્તિ પણ છે. અત્યારે અમારી શાળામાં વ્યાયામના શિક્ષણ તાલીમ આપવા માટે તાલીમ પામેલા શિક્ષક પણ છે. સહ પ્રશિક્ષણમ દાશ્યતિ, સહ એટલે તે, પ્રશિક્ષણ એટલે તાલીમ, દાશ્યતિ એટલે આપશે. અધ્યારભ્ય અસ્માકમ શાળાયામ, સોરી, અધ્યારભ્ય અસ્માકમ શાળાયામ પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. અધ્યારભ્ય એટલે કે આજથી શરૂ કરીને અસ્માકમ શાળાયામ, અમારી શાળામાં પ્રતિવર્ષ એટલે દર વર્ષે ખેલ મહોત્સવ ભવિષ્યતિ, દર વર્ષે ખેલ મહોત્સવ થશે. અસ્માકમ છાત્રાઃ રાજ્યકક્ષાયાઃ રાષ્ટ્રકક્ષાયાઃ ચ ખેલ મહોત્સવે ભાગમ ગ્રહિષ્યંતિ. તો અમારા જે વિદ્યાર્થીઓ છે એ રાજ્યકક્ષાએ અને ચ એટલે અને રાષ્ટ્રકક્ષામાં ખેલ મહોત્સવમાં ભાગ લેશે. અસ્માકમ શાળાયામ નામ ઉજ્જવલમ ભવિષ્યતિ, એટલે કે અસ્માકમ એટલે અમારી, એટલે આપની શાળાનું નામ ઉજ્જવલ એટલે કે રોશન થશે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં રમતનું મહત્વ છે. ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરુતિ, જે રમત છે એ આપણા સર્વાંગીણ વિકાસમાં સહાય એટલે સહાયમ એટલે મદદરૂપ થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પહેલું છે, નીચે આપેલ ઉદાહરણને આધારે વાક્ય બનાવો. તો પહેલું ઉદાહરણ આપ્યું છે, ધાવકઃ શીઘ્રમ ધાવતિ, એટલે જે દોડનાર છે એ શીઘ્રમ એટલે ઝડપથી, ધાવતિ એટલે દોડે છે. અહીંયા આપ્યું છે એનું આ રીતના વાક્ય બનવું છે, ધાવકાઃ શીઘ્રમ ધાવંતિ. ધાવકા અહીંયા બહુવચન થાય છે, અહીંયા ધાવક જે દોડનાર છે એક વચનમાં આપ્યું છે, અહીંયા ધાવકા અહીંયા બહુવચનમાં આપ્યું છે. ઓકે, ધાવકાઃ શીઘ્રમ ધાવંતિ એટલે જે દોડનારો છે, દોડનારા છે એ ઝડપથી દોડે છે. અહીંયા આપણે એક વચનમાં છે તેને આપણે બહુવચનમાં ફેરવીને લખવાનું છે. પહેલું છે, માનવઃ ક્રીડા ક્રીડામ પશ્યતિ, તો આનું થશે માનવાઃ ક્રીડામ પશ્યંતિ. બીજું છે, ગજઃ મંદમ ચલતિ, એટલે ગજ એટલે જે હાથી છે ધીરો 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 ચાલે છે, તો અહીંયા થશે ગજાઃ મંદમ ચલંતિ. ત્રીજું છે, બાલકઃ શીઘ્રમ ગચ્છતિ, તો અહીંયા બાલક છે એની જગ્યાએ બાલકાઃ શીઘ્રમ ગચ્છંતિ, એટલે બાળકો ઝડપથી જાય છે. મહિલા શ્લોકમ ગાયતી, તો અહીંયા થશે મહિલા હ શ્લોકમ ગાયંતી, એટલે કે સ્ત્રીઓ શ્લોક ગાય છે. આ રીતના આપણે એને આ રીતે આપણે વાક્યમાં ફેરફાર કરવાનો છે. હવે એક્ટિવિટી બે, નીચેના પ્રશ્નના જવાબો. પહેલું છે, વિવેકાનંદસ્ય વિદ્યાલય કિમ ચલતી, વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે, તો વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ, વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. બીજું, ધાવકાઃ કિમ કુર્વંતિ, જે ધાવકા એટલે દોડનારા જે છે, દોડવીરો એ શું કરે છે, તો ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતિ, જે દોડનારા છે એ પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. ત્રીજું છે, વિદ્યાલયે કાહ કાહ ક્રીડાઃ ચલંતિ, વિદ્યાલયમાં કઈ કઈ રમતો ચાલે છે, એટલે કે શાળામાં કઈ કઈ રમતો ચાલે છે, તો વિદ્યાલયે દ્રાવણ ક્રીડા, ગોલોક્ષેપણ ક્રીડા, કબડ્ડી, દીધલંગન ક્રીડા ચ ચલંતિ. તો વિદ્યાલયમાં એટલે કે શાળામાં દોડવાની, ગોળાફેંકની, કબડ્ડીની અને લાંબી કૂદની જે રમતો છે ચાલે છે. ચોથું, જીવને કસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં શાનું મહત્વ છે, તો જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં રમતનું મહત્વ છે.
પાંચમું કેલહ કશ્યાર્થે સહાયમ કરોતિ, આપણને જે રમત છે એ સામા મદદરૂપ થાય છે, તો ખેલહ સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરોતિ, જે રમત છે એ આપણા સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થાય છે. તો આ પ્રશ્નના જવાબ આપણે જોયા, ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન ત્રણ. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરો. તો અહીંયા જો રાધા આ ગચ્છતિ, અહીંયા ઉદાહરણ પહેલું આપ્યું છે આપણને, તો અહીંયા આગળ જો રાધા આ ગચ્છતિ જે છે એમાં પહેલા વાક્યમાં વર્તમાન કાળ, એટલે રાધા આ ગચ્છતિ એટલે રાધા આવે છે, આમાં વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ આ ગચ્છતિ આપેલું છે. જ્યારે બીજું વાક્ય છે જો રાધા આ ગમિષ્યતિ, એટલે રાધા આગમિષ્ય એટલે આગમિષ્ય એટલે આવશે, રાધા આવશે. તો બીજા વાક્યમાં અહીંયા દ્વિતીય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ આગમિષ્યતિ છે. તો અહીંયા ટૂંકમાં આપણે કહીએ તો અહીંયા વર્તમાન કાળ છે અને આપણે અહીંયા ભવિષ્યકાળમાં પરિવર્તિત કરવાનું છે. પેલું જોઈએ, શબાના વદતી, શબાના બોલે છે, તો અહીંયા આપણે લખીશું શબાના વદિષ્યતિ, શબાના બોલશે. મોહસિના ચલતી, મોહસિના મોહસિના ચાલે છે, તો મોહસિના ચલિષ્યતિ, મોહસિના ચાલશે. રમેશ ખાદતિ, રમેશ ખાય છે, તો રમેશ ખાદિષ્યતિ, એટલે રમેશ ખાશે. વેદહ કથયતિ, તો અહીંયા આગળ આપણે કરીશું વેદહ કથયિષ્યતિ. ઓકે, તો આ રીતના આપણે જે વાક્ય છે એને ફેરફાર કરીશું. અહીંયા આપણને આપ્યું છે ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો. તો અહીંયા ઉપરના ચિત્રમાં કલર પૂરવાના છે, એ ચિત્રના પરથી આપણે વાક્ય બનાવવાના છે. તો પહેલું બનાવીશું આપણે રાધા ચ માલા ચ દીર્ઘ લંગનાય સજ્જ ભવતઃ, રાધા અને માલા લાંબી કૂદ માટે તૈયાર છે. અનિલહ ફલકશ્ય ઉપરી કૂદનાયમ સજ્જ ભવતી, અનિલ જે છે એ કૂદવા માટે તૈયાર છે. ત્રીજું સચિનહ લોહ ગોલકમ શ્રીપતિ, સચિન જે છે એ લોખંડનો ગોળો શ્રીપતિ એટલે ફેંકે છે. બાલાહ બાલિકાહ ચ કબડ્ડી ક્રીડંતી, એટલે કે બાલ એટલે છોકરાઓ અને છોકરીઓ કબડ્ડી રમે છે. ત્રયઃ બાલાહ ધાવંતી, ત્રણ બાળકો દોડે છે. અન્ય બાલાહ ક્રીડા ક્રીડાહ પશ્યંતી, અન્ય બાળકો રમતને જુએ છે. હવે પાંચમું છે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો શીઘ્રતયા ત્વરિતમ કુત્રચિત ગોલક્ષેપ દીર્ઘલંઘનમ અધ્યારભ્ય પ્રશિક્ષણમ